સુરતના કડોદરા જીએડીસી પોલીસ મથકમાં વર્ષ 2009માં નોંધાયેલા ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને સુરત એલસીબી ઝોન 2ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરત શહેર પોલીસે ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આરોપીઓ ઉપર રોકડ રકમના ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ચોકડે ફરાર આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, જે અન્વયે સુરતની એલસીબી ઝોન 2ની ટીમે છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં સુરત કડોદરા જીઆઈડીસી પોલીસમાં ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં જે તે સમયે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ કુર્મી પટેલ ફરાર થઈ ગયો હતો, જે છેલ્લા 14 વર્ષથી ફરાર હતો. અવારનવાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમ તેના વતન ગઈ હતી, પરંતુ આરોપી નાસ્તો ફરી રહ્યો હતો. આરોપી રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી ચણા વેચતો હતો. દરમિયાન સુરત એલસીબી ઝોન 2ની ટીમને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ચિત્રકૂટ ખાતે છુપાયો છે. જે માહિતીના આધારે પોલીસની ટીમ ચિત્રકૂટ ખાતે ગઈ હતી, પરંતુ ત્યાંથી પણ આરોપી ભાગી છૂટ્યો હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ અધ રસ્તા વચ્ચેથી પરત ફરી રહી હતી. આ વચ્ચે સુરત એલસીબી ઝોનની ટીમને એક ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ છત્તીસગઢના રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી ચણા વેચવાનું કામ કરે છે. જે માહિતીના આધારે એલસીબી ઝોનની ટીમ છત્તીસગઢના રાયપુર ખાતે ગઈ હતી. 14 વર્ષ બાદ આરોપીની ઓળખ મેળવવી પોલીસ માટે ઘણી મુશ્કેલ બાબત હતી, જેથી આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો મેળવી આરોપીની ઓળખ મેળવવામાં આવી હતી. રાયપુર ખાતે સ્થાનિક લોકોનો પહેરવેશ ધારણ કરી પોલીસની ટીમ દ્વારા સતત આરોપીની વોચ રાખવામાં આવી હતી. રાયપુર ખાતે આવેલા અટલ એક્સપ્રેસ વે પર દાણા ચણાનું વેચાણ કરતા મહેન્દ્ર પ્રતાપસિંહને દબોચી લેવાયો હતો. આરોપીની હાલ ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત એલસીબી ઝોન 2ની ટીમ હાથ ધરી છે. અમારી ઝોન 2ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે. એ આરોપી 2009 કડોદરાના 2009ના ગુનામાં મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો. એના ઉપર 10,000નું ઇનામ છે એ પણ પોલીસને માહિતી હતી. પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે અને ત્યાં છુપાઈને રહે છે. એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી અને અત્રે કડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. 2009ની આ ઘટના હતી. કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2009માં એક પછી એક સળંગ 2 મર્ડરના બનાવ બન્યા હતા. બંને મર્ડર ફાયરિંગ થઈ ગયા હતા, જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, જેમાં 6 થી 7 લોકો એ વખતે 6 જણા એ વખતે અરેસ્ટ થયા હતા અને બાકીના વોન્ટેડ હતા, જેમાંથી આ વ્યક્તિ જેનું નામ મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા રામકૃપાલસિંહ કુર્મી પટેલ આ નામનો વ્યક્તિ હજી પકડવાનો બાકી હતો, જેની ધરપકડ ઝોન 2 એલસીબી ટીમે કરેલ છે. અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ એ કોઈક પ્રવીણ રાઉત નામના એક વ્યક્તિ સાથે ને એનો કંઈક ઘરોબો હતો એવી માહિતી છે. હજી પોલીસ એનું વેરિફિકેશન કરી રહી છે. આરોપીને પહેલાં તો ઓળખવામાં થોડીક પોલીસને તકલીફ પડી હતી, પરંતુ એના ફોટોગ્રાફ્સ લોકલ પોલીસ સ્ટેશનના જૂના માણસો સાથે વેરીફાય કરાવ્યા હતા અને આરોપી પોતાના અમે જ્યાંથી આરોપીને પકડ્યો હતો ત્યાં આરોપી દાણા ચણા વેચવાનું કામ કરતો હતો. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.